બનાસકાંઠા પાલનપુરથી રતનસિંહ ઠાકોરનો ખાસ અહેવાલ. સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે. સૌથી વધુ પરિસ્થિતિ ખરાબ હોય તો તે મહારાષ્ટ્રની છે, ત્યારે મુંબઈથી લોકો વતન ભણી રવાના થયા છે. આજે સ્પેશિયલ ટ્રેન દ્વારા 400થી વધુ લોકો પાલનપુર આવી પહોંચ્યા હતા. મુંબઈથી 400 જેટલા લોકોને લઈને શ્રમિક સ્પેશિયલ ટ્રેન પાલનપુર પહોંચી હતી. જે પ્રકારે મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ ઘેરું બનતું જાય છે, ખાસ કરીને મુંબઈમાં રહેતા લોકોએ વતનની વાટ પકડી છે, ત્યારે 400થી વધુ લોકો આજે પાલનપુર રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. બનાસકાંઠા અને પાટણના આ લોકોને ટ્રેન પાલનપુર લઈ આવી હતી, ત્યારે પાલનપુર રેલવે સ્ટેશન પર આ મુસાફરોનું સ્ક્રીનિંગ થયું હતું. આરોગ્ય વિભાગની ટીમો સહિત પોલીસની ટીમો પણ ત્યાં લાગી હતી અને 41 જેટલી એસટી બસોમાં મુસાફરોને જિલ્લાના તાલુકા મથકે રવાના કરાયા હતા. ત્યારે બનાસકાંઠા અને પાટણમાં મુંબઈથી આવેલા 400 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન અને ક્વોરન્ટાઇન કરવાની તૈયારી પણ વહીવટીતંત્રે આદરી છે. મુંબઈથી પાલનપુર આવી પહોંચેલી શ્રમિક ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરોમાં વહીવટીતંત્રની બેદરકારી સામે આવી હતી. આજે મુસાફરો છે તેમને બસમાં બેસાડવાની જગ્યાએ અમુક મુસાફરોને ખાનગી વાહનોમાં જવા દેવાયા હતા. જે તેમના સગા સંબંધી લેવા આવ્યા હોય તેમની સાથે આ મુંબઈના લોકોને રવાના કરવામાં આવ્યા હતા, ત્યારે આ લોકોને ક્વોરન્ટાઇન અને હોમ ક્વોરન્ટાઇનની સુવિધા ક્યાં જળવાશે તેની તો આગામી સમયમાં જ ખબર પડશે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.